ના દિવસો આપણે આનંદ કર્યો, હવે આપણે થોડો ભણવાનો મૂડ બનાવીએ. આજે આપણે 8મા ધોરણમાં આવી ગયા છીએ. આપણે 8મા ધોરણનું ગુજરાતીનું પાઠ 3 દ્વિઅર્થીનો બીજો ભાગ સ્વમૂલ્યાંકનનો એક વાર્તા તમને કહીશ. પહેલાં તો સ્વમૂલ્યાંકન એટલે શું એનો અર્થ આપણે સમજીએ. સ્વ એટલે પોતાનું, મૂલ્યાંકન એટલે કિંમત. આપણે પોતાએ પોતાના કાર્યની કિંમત કરવી. કિંમત કરવી એટલે પૈસાથી નહીં, પણ તમે જે પોતે કાર્ય કર્યું છે એનાથી તમે સંતુષ્ટ છો, તમારા કાર્યથી બીજા સંતુષ્ટ છે કે નહીં એ આપણે જાણકારી લઈએ. બીજા દ્વારા, બીજાના માણસો દ્વારા જ્યારે તમારા કામની પ્રશંસા થાય, તમારા કામને વખાણવામાં આવે, તેને સ્વમૂલ્યાંકન કહેવામાં આવે છે. આ પાઠમાં સ્વમૂલ્યાંકન એક વાર્તા દ્વારા તમને એનું ઉદાહરણ, વાર્તા દ્વારા ઉદાહરણ રૂપે હું તમને આ વાર્તા આખી સમજાવી રહી છું. એક યુવક સ્ટોરમાં દાખલ થયો અને દુકાનદાર પાસે પબ્લિક ફોન પર વાત કરવાની એણે મંજૂરી માંગી. દુકાનદારે પણ હા પાડી. યુવકના હાથ ખરાબ હતા એટલે એણે ફોન સ્પીકર પર રાખ્યો. સ્પીકર એટલે જે સામેવાળો વ્યક્તિ વાત કરે એ પણ આપણને સંભળાય. એ સમયે દુકાનમાં કોઈ ન હોવાથી દુકાનદાર પણ આ વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળતો હતો. સામે છેડે યુવકને એક સ્ત્રીને ફોન કરીને કહ્યું કે મારે, તમે તમારે ત્યાં મને કામ કરવા માટે, લોનમાં કામ કરવા માટે કામ આપી શકો? સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, લોન કાપવા માટે તો મારી પાસે માણસ છે. ત્યારે યુવકે કહ્યું, મેડમ, તમારે અત્યારે પાસે જે માણસ રાખેલો છે એને તમે જે પગાર આપો છો એનાથી અડધા પગારમાં હું કામ કરીશ. ત્યારે સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, મારી પાસે હાલમાં જે લોન કાપવાનું કામ કરે છે એનાથી મને કોઈ ફરિયાદ નથી. તો યુવક કહેવા લાગ્યો, મેડમ, હું લોન કાપવાની સાથે સાથે તમારે આજુબાજુનો રસ્તો પણ સાફ કરીશ અને એના માટે હું કોઈ વધારાના પૈસા તમારાથી માંગીશ નહીં. સ્ત્રી કહ્યું, આભાર ભાઈ, મને કોઈ બીજી વ્યક્તિની જરૂર નથી, જે માણસથી હું કામ કરાવો છું એનાથી મને સંતોષ છે. આટલી વાતથી સાંભળ્યા પછી, ફોન પર સાંભળ્યા પછી ગ્રાહક, યુવક તો ખુશખુશાલ થઈને નીકળવા લાગ્યો. દુકાનદારને એનો આભાર માનીને દુકાનની બહાર જવા લાગ્યો. દુકાનદારે એને પાછો બોલાવ્યો અને કહ્યું કે તું તે સ્ત્રીને તને ના પાડી છતાં પણ તું એનાથી ખુશ છે? એણે ના પાડી એ છતાં તું તારા મોઢા પર એક પણ નિરાશાની રેખા નથી દેખાતી, તું અસંતોષ પણ નથી, તું જરા પણ ઉદાસ પણ નથી અને ખુશ છે. તારી આ ખુમારી મને અતિ ગમી ગઈ. ત્યારે યુવક દુકાનદારે યુવકને કહ્યું કે પેલી સ્ત્રી કામ નથી આપતી, કંઈ વાંધો નહીં, હું તને મારા દુકાનમાં કામ આપવા માટે તૈયાર છું, તું આજથી બોલ મારે ત્યાં કામ કરીશ? યુવકે કહ્યું, ના. પણ દીકરા, દુકાનદારે કહ્યું, હમણાં તો તું પેલી સ્ત્રી માટે પાસે કામ માંગવા આજે જ કરતો હતો, પણ અને હવે હું તને કામ આપું છું તો તું ના પાડી રહ્યો છે? ત્યારે યુવકે કહ્યું, સર, એ મેડમને ત્યાં હું જ કામ કરું છું, પણ મારું કામ કેવું છે એ જાણવા માટે મેં એને ફોન કર્યો હતો.